સાગર મીઠાઈના વેપારી શિખંડ સમ્રાટ વાળા હિતેશ ચોટાઈએ અયોધ્યામાં શ્રીરામ ભગવાનના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અનોખી રીતે ખુશી વ્યક્ત કરી છે. આજના આ પાવન દિવસે શહેરીજનોને પેંડા આપીને મીઠાશ સાથે ખુશી વ્યક્ત કરી હતી. ખાસ આ દિવસ માટે વિશેષ પેંડા પણ તૈયાર કરવામાં આવ્યા હતા. જય શ્રીરામ લખેલા આ પેંડા આશરે 300 કિલો પેંડા વિતરણ કરવામાં આવ્યા હતા અને રામ ભક્તોને પ્રસાદ સ્વરૂપે આ પેંડા વિતરણ કરવામાં આવ્યા હતા. લોકો મીઠાશ સાથે આ પાવન દિવસની આસ્થા સાથે ઉજવણી કરી હતી. ખૂબ જ પાવન દિવસ આવ્યો છે. 500 વર્ષ પછી રામલલ્લા અયોધ્યા પધારી રહ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. દરેક લોકો પોતપોતાની રીતે ખુશી વ્યક્ત કરતા હોય છે. હું મારા ધંધાના માધ્યમથી હંમેશા કંઈક ને કંઈક નવીન કરતો આવ્યો છું. સૌ પ્રથમ જ્યારે નરેન્દ્ર મોદી સાહેબને પીએમ પદના કેન્ડિડેટ ડિક્લેર કર્યા ત્યારે નમો પેંડા બનાવ્યા. એ પછી મતદાન વધુ થાય એ હેતુથી મતદાન અવશ્ય કરો તેવું લખેલા પેંડાનું વિતરણ કર્યું. દરેક મહોત્સવને હું મારી રીતે ઉજવતો આવ્યો છું. તો આજના પાવન પર્વને કેમ ચૂકાય? આજના પાવન પર્વે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પેંડા ઉપર જય શ્રીરામ લખેલા પેંડા રામલલ્લાને પ્રસાદ ધરાવી અને લોકોમાં વિતરણ કરેલ છે. ત્યારે સમગ્ર દેશમાં ભારે ઉત્સાહથી રામ મંદિર પ્રતિષ્ઠા ઉજવાઈ રહી છે. ત્યારે અમેરિકાના એટલાન્ટા સિટી પછી બીજા